હવે એની પછી આપણે વ બ ક અને શ એટલે કે ગુજરાતીમાં મહાનનો વ પદકનો વ પ કમળનો ક અને ક્ષ ક્ષત્રિયનો ક્ષ બરાબર હવે એની પછીના જે મૂળાક્ષરો છે તેને આપણે ર શ ષ અને ખ એટલે કે આ એક સરખા જેવા જ મૂળાક્ષરો છે ગુજરાતીમાં તેને ર શ ષ અને ખ આ રીતે લખીએ છીએ હવે તેની પછીના જે મૂળાક્ષરો છે તેમાં ય થ મ અને વ એટલે ગુજરાતીમાં આને ય થ મ અને વ હવે તેની પછીના જે મૂળાક્ષરો છે તેને ડ ડ ચ અને હ એટલે ડ ડ અને જ અને અવરણનો હ એના પછી ત ન ગ અને ત્ર એટલે કે હવે આને ગુજરાતીમાં ત ન ગ અને ત્ર આ રીતે આપણે ઓળખીએ છીએ હવે એના પછીના આ હતા કક્કાના મૂળાક્ષરો હવે એની પછી જે આપણે ગુજરાતીમાં જેમ સ્વર ભણીએ છીએ એ જ રીતે સંસ્કૃતના સ્વરનો અભ્યાસ કરીએ તો અ આ ઈ અને ઈ અને એ અને
વ્યાસ